કેમ છો મિત્રો મજામાં હોશો તમે બધા બરાબર તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છે ગુજરાતી વિષયની અંદર આગળ આપણે પુનરાવર્તન એકથી ચાર પાંચનું જોઈ ગયા છે તો આજે પ્રકરણ પાંચ જે છે ઉખાણા ઉખાણા જોવાના છે તો ઉખાણા નામ તમે સાંભળ્યું જ હશે જાત જાતના ઘણા બધા એવા ઉખાણાઓ હોય છે ઉખાણા એટલે કે કોયડાઓ બરાબર ઉખાણા એટલે કોયડાઓ તો આજે આપણે આ કોયડાઓ વિશે ઉખાણાઓ વિશે જોવાના છે અહીં કેટલાક ઉખાણાઓ આપણને આપ્યા છે એક ઉખાણા આપણે જોઈશું તો પહેલો છે સવારે આવે સાંજે જાય કોઈને જાણે ક્યાં સંતાય એક પાન બીજું પાન પાનની અંદર પાન લાલ ધોળા પાંદડા શું છે મારું નામ આગળ છે બે સગા ભાઈ અળ અળ કહેતા અળે નહીં અળીસમાં અળીસમાં કહે તો અળે ચોથું છે શરીર નહીં પણ પણ જન્મે ખરી કરે અવાજ જન્મી એવી જટ મરે ચતુર કરો વિચાર આગળ છે આમ જાઉં તેમ જાઉં જ્યાં જાઓ ત્યાં સાથે જાઉં નાનો થાવ મોટો થાવ નાનો થાવ મોટો થાઉં ઊંઘી જાઓ તો ઊંઘી જાઓ તો સંતાઈ જાઉં છ નંબર પર છે રહે વૃક્ષ પર પણ પક્ષી નથી ભરેલું છે જળ પણ ઘોડું નથી માથે છે જટા પણ જોખી નથી છે ત્રિનેત્ર પણ શંકર નથી આગળ છે દુનિયા આખી ઘરમાં લાવે કામ ફટાફટ કરતું જ્ઞાનની સૌ બારીઓ ખુલ્લી એક જ ક્લિકમાં કરતું હાલે છે પણ જીવ નથી ચાલે છે પણ પગ નથી બેઠક છે પણ નથી ખવાય છે પણ ખૂટતો નથી જુઓ પ્રકારના કેટલા બધા આપણને કોયળાઓ આપેલા છે એટલે કે ઉખાણાઓ આપેલા છે તો એ ઉખાણા આપણે એક પછી એક જોઈશું બરાબર તો એના ઉત્તર પણ આપણને બાજુમાં ચિત્ર દ્વારા આપી દીધેલા છે તો એ અવળ સવળ આપ્યા છે બરાબર એક ઉદાહરણ તરીકે તમને આગળ પહેલું આપી દીધેલો છે સાચો જવાબ અને બાકીના જે છે એના ચિત્ર આપણને ઉલટસુલટ આપેલા છે તો આપણે એના જવાબ ચિત્ર દ્વારા શોધવાના છે તો પહેલું ઉખાણું જોઈએ સવારે આવે સાંજે જાય કોઈ ન જાણે ક્યાં સંતાય હવે શું કીધું છે આ ઉખાણાની અંદર કે સવારે આવે છે અને સાંજે ફરીથી જતો રહે છે એટલે કે જાય છે હવે કોઈ ન જાણે ક્યાં સંતાય એટલે કોઈ જ ને ખબર પડતી નથી કે ક્યાંથી એ સવારે આવે છે અને ફરી પાછો સાંજે ક્યાં જતો રહે છે તો એ કોણ તો એ છે સૂરજ કોણ છે સૂરજ આપણને ખબર છે કે સૂરજ સવારે ઉગે છે અને સાંજે આઠમી જાય છે બરાબર ને પણ આપણને કોઈને ખબર નથી કે ક્યાં જતો રહે છે અને ક્યાંથી આવે છે એટલે એનો જવાબ છે સૂરજ આપણને સૂરજનું ચિત્ર અહીં આપેલું જ છે

એના પાંદડા કેવા હોય છે લીલા ધોળા પાંદડા તો એ શું છે ચાલો છે આ એક શાકભાજી છે હું કહી દઉં શું છે એ એક પ્રકારની શાકભાજી છે તો આ પાંચમા નંબરના ઉખાણા પાસે તમને ચિત્ર દેખાય છે એ શેનું ચિત્ર છે કઈ શાકભાજીનું ચિત્ર છે તો એ છે કોબીજ એટલે એનો જવાબ શું આવશે તો કોબીજ આવશે કોબીજ જોયું છે ને તમે ના જોયું હોય તો તમારા મમ્મીને કહે જો આવશે અને એના પાન તમે કાઢી જજો એક પાન કાઢશો બીજું પાન કાઢશો જેમ જેમ તમે પાન કાઢશો તેમ પાનની અંદર પાન પાનની અંદર પાનની અંદર પાન હશે બરાબર તો એનું નામ છે કોબીજ શું છે એનું નામ કોબીચ બરાબર હવે આગળ જોઈએ બે સગા ભાઈ અડ અળ કહેતા અળે નહીં અળીસમાં અળીસમાં કહીએ તો અળે હવે શું કીધું છે બે ભાઈ તો છે કેવા સગા ભાઈ છે અડ અડ એટલે કે આપણે સ્પર્શ કરીએ ને એ અડ અડ એમ કહીએ તો અડે નહીં એટલે અડે નહીં અને અડીસમાં અડીસમાં કહીએ તો અડે છે તો એનો જવાબ શું આવશે તો એનો જવાબ આવશે આ જે છઠ્ઠા નંબર પર આપેલું છે તે હોઠ શું આવશે હોઠ તો કેવી રીતે તો તમે ટ્રાય કરજો બોલવાનો પ્રયત્ન કરજો તમે જ્યારે એવું બોલશો ને અડ અડ તમારા હોઠથી કયો શબ્દ બોલવાનો છે અડ 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 એટલે કે સ્પર્શ કરવું તો એ ઉપલો હોઠ અને નીચેનો હોઠ અડ કહેતા એ બંને હોઠ એકબીજાને અડતા નથી તમે પ્રયત્ન કરજો અડ અડ શબ્દ બોલવાનો બરાબર જ્યારે અડ અડ કહે છે ત્યારે એકબીજાને અડતા નથી અને બીજો શબ્દ છે અડીસમા અડીસમા શબ્દ તમે બોલી જોજો તમે પ્રયત્ન કરજો બોલવાનો અડીસમા એટલે કે સ્પર્શ કરશો નહીં ના પાડે છે અડવાની ત્યારે હોઠ એકબીજાને અડે છે આ શબ્દ જ્યારે આપણે બોલીએ છીએ કે અળીસમાં બોલી જવો જોઈએ તમે અડીસમાં એ શબ્દ બોલશો અળીસમાનો અર્થ થાય છે કે સ્પર્શ કરવું નહીં જ્યારે ના પાડવામાં આવે છે ત્યારે એ બે સગા ભાઈ એકબીજાને એટલે કે બંને હોઠ ઉપર નીચલો હોઠ એકબીજાને અડે અળે છે આ શબ્દ બોલતા અને જ્યારે સ્પર્શ કરવાનું કહેવામાં આવે છે એટલે કે અડ અડ એમ કહેવામાં આવે છે ત્યારે એ બંને હોઠ સ્પર્શ કરતા નથી એટલા માટે કીધું છે કે બે સગાભાઈ જે છે ઉપલો હોઠ અને નીચલો હોઠ અડ અડ કહેતા અળે નહીં અળીસમાં અળીસમાં કહીએ તો અળે છે બરાબર આગળ છે ચોથું શરીર નહીં પણ જન્મે ખરી મો નહીં પણ કરે અવાજ જન્મે એવી જટ મરે ચતુર કરો વિચાર શું કહે છે શરીર નથી એનું છતાં પણ એ જન્મ લે છે એનું મો પણ નથી છતાં અવાજ કરે છે અને જેવી જન્મે એવી તરત મરે છે શું કહે છે જેવી જન્મે એવી તરત જ મરે છે ચતુર કરો વિચાર વિચાર કરો તે કોણ છે તમને ખબર છે કોણ છે તો એ છે હા આઠમા નંબર પર આપેલી ચપટી શું છે આઠમા નંબર પર આપેલી ચપટી એને આપણે ચપટીને વગાડીશું તો તરત જન્મશે અને જેવી જન્મે એવી તરત જ મૃત્યુ પામશે એનો અવાજ બંધ થઈ ગયા પછી તરત એનો અવાજ આવે છે અને બંધ થઈ જાય છે એટલે શું કીધું છે કે જન્મે એવી ઝટ મરે છે અને એનો મો નથી છતાં પણ એ અવાજ કરે છે એટલે એનો જવાબ આવશે એનો જવાબ આવશે ચપટી બરાબર આગળ જોઈએ ઉખાણા નંબર પાંચ આમ જાઉં તેમ જાઉં જ્યાં જાઓ ત્યાં સાથે જાઉં નાનો થાવ મોટો ઊંઘી જાવ તો સંતાઈ જાવ શું કહ્યું છે આ બાજુ જાઉં તેમ જાઉં જ્યાં જાઉં ત્યાં સાથે જાય છે જો હું નાનો થઈ જાઉં તો એ નાનો થાય છે હું મોટો થાઉં તો એ પણ મોટો થઈ જાઉં છે ઊંઘી જાઉં તો સંતાઈ જાઉં છું જો ઊંઘવામાં આવે છે ત્યારે સંતાઈ જાય છે તો જવાબ શું આવશે તો એનો જવાબ આવશે પડછાયો છે આપણને અહીં ત્રીજા ઉખાણામાં આપ્યો છે બરાબર ત્રીજા ઉખાણામાં આપ્યો છે પડછાયો તમે જોયો હશે ને આપણે જ્યારે તડકો પડે તો ચાલીએ તો એ પડછાયો આપણે ચાલીએ તો આપણી સાથે ચાલે છે બરાબર ને જો આપણે બેસી ગઈએ તો પણ એ બેસેલો દેખાય છે પછી એ ક્યારે છુપાઈ જાય છે તો નાનો પણ થાય છે થોડીક વાર મોટો થાય છે તમે જોયું હશે બરાબર નહીં જોયું હોય તો તમે પ્રયત્ન કરજો તડકામાં ચાલવાનું કે તમારો પડછાયો તમને કેવો દેખાય છે કોઈક વાર નાનો દેખાશે મોટો દેખાશે જ્યાં જાઓ ત્યાં તમારી સાથે ને સાથે ચાલશે જ્યાં સુધી તમે ચાલ્યા કરશો ત્યાં સુધી તમારો પડછાયો પણ તમારા પાછળ પાછળ ચાલતો તમને દેખાશે અને જ્યારે તમે ઊંઘી જાઓ છો ત્યારે એ સંતાઈ જાય છે તેથી અહીં કીધું છે કે પડછાયો આનો જવાબ આવશે આમ જાઓ તેમ જાઉં જ્યાં જાઓ ત્યાં સાથે જાઉં નાનો થાવ પણ મોટો થાવ ઊંઘી જાઓ તો સંતાઈ જાઓ બરાબર આગળનો ઉખાણો જોઈએ ઉખાણા નંબર સિક્સ રહે વૃક્ષ પર પણ પક્ષી નથી ભરેલું છે જળ પણ ઘડો નથી માથે છે જટા પણ જોખી નથી છેત્રી નેત્ર પણ શંકર નથી હવે અહીં શું કીધું છે એ ક્યાં રહે છે વૃક્ષ ઉપર રહે છે હવે વૃક્ષ ઉપર તો પક્ષીઓ પણ રહે છે પણ અહીં શું કીધું છે વૃક્ષ પર રહે છે પણ પક્ષી નથી હવે આપણે ઘડાની અંદર પાણી ભરીએ બરાબર ને જળ ભરીએ ભરેલું છે જળ પણ એ ઘડો નથી માથે છે જટા પણ જોગી નથી જોગી બાબાઓ તમે જોયા છે ને એમ જોગી બાબાઓના માથે જટા હોય છે અથવા શંકરના માથે તમે જોઈ હશે જટા શંકર ભગવાનના માથે બરાબર ને પછી છે ત્રિનેત્ર પણ શંકર નથી શંકર ભગવાનને ત્રણ નેત્રો હતા ખબર છે ને તમને તો શું કીધું છે આ જે ઉખાણો છે એની અંદર ત્રણ નેત્રો છે પણ શંકર નથી એવું કીધું છે તો વિચાર કરો કોણ હશે વૃક્ષ પર બી રહે છે પણ પક્ષી નથી જળ પણ ભરેલું છે પણ ઘડો નથી માથા ઉપર જટા બી છે છતાં જોગી નથી અને ત્રણ નેત્રો બી છે છતાંય શંકર નથી તો કોણ હશે બોલો તો એનો જવાબ આવશે નાળિયેર શું આવશે એનો જવાબ નાળિયેર જોયું છે ને તમે એના માથા ઉપર જે ચોટલી વાળો જે ભાગ હોય છે એ જટા જેવો દેખાય છે બરાબર ને પછી એના અંદર પાણી પણ હોય છે એટલે કીધું છે કે પાણી છે છતાં પણ એ ઘડો નથી કહેવાતો પછી બીજું શું કીધું છે તો બીજું એવું કીધું છે કે માથે જટા છે તો પણ એ જોગી નથી અને વૃક્ષ પર હોય છે ને નાળિયેરીના વૃક્ષ પર એ હોય છે તો એ પક્ષી નથી બરાબર પક્ષી નથી અને એની ત્રણ આંખો જ્યારે છોડા એના કાઢવામાં આવે છે ત્યારે તમને ત્રણ કાણા જેવા દેખાશે એ એની આંખ છે તો એ ત્રણ કાણા હોય છે છતાં બી શું કહે છે કે એ શંકર નથી એટલે આ ઉખાણાનો ઉત્તર આવશે નાળિયેર આગળ ઉખાણા નંબર જોઈએ સાન તો સાતમા ઉખાણામાં છે દુનિયા આખી ઘરમાં લાવે કામ ફટાફટ કરતું જ્ઞાનની સૌ બારીઓ ખુલ્લી એક જ ક્લિકમાં કરતું હવે શું કીધું છે દુનિયા આખી ઘરમાં આવી જાય છે અને કામ પણ એવું ફટાફટ કરી આપે છે જ્ઞાનની બધી બારીઓ એની પાસે ખુલ્લી હોય છે એક જ ક્લિકમાં કામ કરી આપે આપણે જે દુનિયામાંનું જે વસ્તુ જોવું હોય એ એક ક્લિકમાં કરીને આપે છે તો એ કોણ છે તો એ છે કોમ્પ્યુટર આજે આજે કોમ્પ્યુટર યુગ છે જાણો છો ને તમે ડિજિટલ ઇન્ડિયા તો આ જે કોમ્પ્યુટર છે એ કોમ્પ્યુટરની અંદર આપણે બીજા દેશમાં ગયા વગર દરેક દેશની આખા દુનિયાની માહિતી એ ઘરમાં આપણે મેળવી શકીએ છીએ અને કોઈ પણ કામ હોય એ કામ પણ એ ફટાફટ કોમ્પ્યુટરની અંદર થાય છે આપણે કોઈક હિસાબ કરવો હોય તો એ હિસાબ પણ કોમ્પ્યુટર આપણને તરત જ કરી આપે છે જે કોઈ આપણને જોઈએ છે એ તરત જ આપણે સર્ચ કરીએ એટલે આપણી સામે આપણી સામે હાજર થઈ જાય છે બરાબર એટલે એની બધી જ્ઞાનની બારીઓ ખુલ્લી છે તો આગળ જોઈએ ઉખાણા નંબર છેલ્લો એટલે કે આ હાલે છે પણ જીવ નથી ચાલે છે પણ પગ નથી બેઠક છે પણ બાછટ નથી ખવાય છે પણ ખૂટતો નથી શું કીધું છે હાલે છે એટલે કે ચાલે હલે છે એમ એનામાં હલનચલન થાય છે પણ એનામાં જીવ નથી આપણે કહીએ ને કે મનુષ્ય હલનચલન કરે છે એટલે એ સજીવ છે એનામાં જીવ છે તો એ શું કીધું છે હલે છે હલનચલન કરે છે પણ જીવ નથી એટલે કે નિર્જીવ છે ચાલે છે પણ પગ નથી ચાલે બી છે પણ એના પગ નથી આપણે સેના દ્વારા ચાલીએ છીએ પગ દ્વારા ચાલીએ છીએ એની છે એની પાસે બેસી શકાય છે પણ બાછટ એને કહેવાતી નથી હવે ખવાય બી છે પણ એ ખૂટતો નથી શું કે છે એને ખાવામાં પણ આવે છે ક્યારે ખૂટતો નથી આપણે ખાવાનું ખાઈએ ખાય 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 ખાઈને ને કેટલું ખાઈએ પછી ખતમ તો થાય ને તો આ ખવાય છે પણ ખૂટતો નથી તો એ શું તો એનો જવાબ આવશે હિચકો બરાબર આજે છે ચોથા નંબરમાં એ હિચકો એનો જવાબ આવશે હિચકાને જોયો છે ને તમે એ હિચકા ઉપર આપણે બેસીએ એટલે એમ જ બી પડેલો હોય તો થોડો થોડો હલે છે હલે છે ને એટલે કીધું છે કે એનામાં જીવ નથી તો પણ હાલે છે પછી ચાલે છે પણ પગ નથી હિંચકો ચાલે છે આપણે બેસીએ એટલે ચાલે છે પછી બેઠક છે એટલે કે હિંચકા ઉપર જે બેસવામાં આવે એ બેઠક છે પણ એને બાજટ કહેવાતી નથી અને આપણે હિંચકો ખાઈએ કહીએ ને જોર જોરથી જે હિંચકો ગઈએ ગાય આપણે કહીએ એ ખાઈએ તો પણ એ ખૂટતો નથી એટલા માટેનો જવાબ આવશે હિંચકો બરાબર તો આપણે જે જે જવાબ જોયા આઠ ઉખાણાના એ આઠે આઠ ઉખાણાના જવાબને આપણે શું કરવાનું છે તો સૂચના જોઈએ પહેલાં તો ઉખાણાને ઓળખી આપેલ ક્રમ ક્રમસમે સાચો ઉત્તર લખો બરાબર તો પહેલો ઉખાણો કયો હતો એ લખવાનું છે બીજો કયો હતો તો પહેલો તો આપણે સૂરજ હતો સૂરજ દાદા હતા ને પછી બીજો પડછાયો હતો ત્રીજો શું હતો તો આપણે જોવું પડશે બીજો ઉખાણો કોબીજ હતો પછી ત્રીજો હતો હોઠ ચોથો હતો ચપટી પાંચમો હતો પડછાયો છઠ્ઠો હતો નાળિયેર અને સાતમો હતો કોમ્પ્યુટર અને આઠમો હતો હિંચકો બરાબર તો આ રીતે તમારે ક્રમ આપીને લખી દેવાનું છે આગળ જોઈએ તો શબ્દ સમજૂતી તો અડીસમા અઢીસમા એટલે અડકીશ નહીં સ્પર્શ કરવું નહીં એમ નહીં એટલે સ્પર્શ કરવું નહીં પછી બીજો શબ્દ છે જળ જળ એટલે પાણી પછી જટા જટા એટલે અવ્યવસ્થિત લાંબા વાળ લાંબા વાળ જે હોય છે ને એ જટા બરાબર શંકર ભગવાનની જટા જોઈ છે ને તમે એ જટા પછી ત્રિનેત્ર ત્રિનેત્ર એટલે ત્રણ આંખ નેત્ર એટલે આંખો અને ત્રિ એટલે ત્રણ એટલે ત્રિનેત્ર એટલે ત્રણ આંખ પછી બાજઠ બાજઠ એટલે ચાર પાયાવાળું એક જાતનું જે આસન હોય છે પૂજામાં વપરાતું હોય છે એ બાજ બરાબર તો આ હતી શબ્દ સમજૂતી હવે આપણે સ્વધ્ય જોઈએ સ્વાધ્યાયની અંદર પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો તો પહેલો પ્રશ્ન છે સવારે આવીને સાંજે કોણ સંતાઈ જાય છે તો આપણે પહેલો ઉખાણો જોયો હતો કે સવારે આવે છે અને સાંજે સંતાઈ જાય છે આપણને ખબર જ પડતી નથી કે ક્યાં સંતાઈ જાય છે બરાબર આ એક આપણો ઉખાણો હતો પ્રથમ પ્રશ્ન બીજો કવિએ કોબીની શી ઓળખ આપી છે હવે કોબીએ જે કોબી માટે જે ઉખાણો આપ્યો હતો કવિએ એમાં કવિની કો કવિની કોબીની જે ઓળખ કરવાની જે રીત છે એ કે કઈ રીતની છે તો કવિએ શું કહ્યું છે કોબીજ માટે એક પાન 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 અંદર શું કીધું છે એક હોય છે બીજું પાન હોય છે પાનની અંદર પણ પાન હોય છે લાલ લીલું ધોળું પાન આ રીતે કવિએ કોબીજની ઓળખ આપી છે બરાબર આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ મોં ન હોવા છતાં કોણ અવાજ કરે છે શું કીધું છે મો નથી છતાં પણ એ અવાજ કરે છે તો આપણે કયો ઉખાણો જોઈ ગયા હતા જેમાં આ વાક્ય આવ્યું હતું કે મોં ન હોવા છતાં એ અવાજ કરે છે યાદ છે તો એનો જવાબ આવશે ચપટી શું આવશે એનો જવાબ ચપટી જન્મે છે અને ઝટ મરે છે બરાબર ને જન્મે છે એવી જટ મરી જાય છે એનું મો નથી છતાં અવાજ કરે છે તો એ છે ચપટી આગળ છે જોઈએ જટા હોવા છતાં જોગી કોણ નથી શું કીધું છે જટા છે છતાં પણ જોગી કોણ નથી તો આપણને ઉખાણો આપ્યો હતો કે એની જટા છે છતાં પણ એ જોગી નથી ત્રિનેત્ર છે પણ શંકર નથી પછી પાણી છે પણ ઘોડો નથી આ રીતનું આપણને જે ઉખાણામાં આપ્યું હતું એ જે ઉત્તર છે એ આનો જવાબ આવશે તો કોણ હોવા છતાં નથી બરાબર તો આગળ પ્રશ્ન નંબર પાંચ જ્ઞાનની બારીઓ કોણ ખોલે છે તો જે ઉખાણામાં આપણે જોઈ ગયા કે દુનિયાની બધી જ માહિતી ઘરમાં લાવીને મૂકી દે છે દુનિયાના ખૂણે ખૂણાના સમાચાર આપણી પાસે હા હાજર થઈ જાય છે કામ પણ જટ્ટવારમાં કરી આપે છે તે કોણ તો એ છે કોમ્પ્યુટર તો કોમ્પ્યુટર એ જે છે એ જ્ઞાનની બારીઓ ખોલી આપે છે કોમ્પ્યુટર દ્વારા આપણે ઘણું બધું શીખી શકીએ છીએ ઘણું બધું જ્ઞાન આપણે મેળવી શકીએ છીએ આજના ડિજિટલ યુગમાં તો દરેક વ્યક્તિ કોમ્પુ કોમ્પ્યુટર ઉપર ઘણી બધી માહિતીઓ ઘણી બધી સમજ ઘણી બધી ઘણું બધું જ્ઞાન મેળવે છે ને આજે તો સ્કૂલોમાં પણ આપણે પણ આ ઓનલાઈન ભણીએ છીએ જે યુટ્યુબ ઉપર એ પણ એક કોમ્પ્યુટરની જ કમાલ છે બરાબર ને તો આજે આપણું ઇન્ડિયા જે છે એ ડિજિટલ ઇન્ડિયા બની ગયું છે એટલે આ કોમ્પ્યુટર દ્વારા આપણે જ્ઞાનની બારીઓ કોમ્પ્યુટર ખોલી આપે છે બરાબર આગળ જોઈએ પ્રશ્ન નંબર બે જે છે એ તમારે હોમવર્કમાં કરવાનો છે અન્ય ઉખાણા શોધીને લખો તમારે આપણે જે ઉખાણા જોયા એવા તમને આવડતા ઉખાણા તમારા ઘરમાં તમારા વડીલને પૂછી જોજો તમારા વડીલને ઘરમાં કોઈ જે કોઈ હોય દાદા દાદી હોય અથવા મમ્મી પપ્પા કાકા કાકી વડીલને પૂછી જોજો એમને ખબર જ હશે ઉખાણા તો એવા તમારે અન્ય ઉખાણા શોધીને લખવાના છે આ તમારું હોમવર્ક છે બરાબર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન નંબર ત્રણની અંદર શું કરવાનું છે તમારે તો નીચેના કોષ્ટકમાંથી ઉખાણાના જવાબની ફરતે ગોળ કરવાનું છે તો જે જે જવાબ આપણે ઉખાણાના જોયા એ આઠે આઠ જવાબ આ કોષ્ટકની અંદર સમાયે છુપાયેલા છે તો આપણે એને શોધવાનું છે અને પછી શું કરવાનું છે તો એને આ રીતે ચોરસ બોક્સ બનાવવાનું છે બરાબર તો આપણે કયા કયા જવાબ જોયા હતા એક તો પહેલું તો જોયો હતો સૂરજ શું જોયું હતું સૂરજ તો આપણે જે સૂરજને અહીં બનાવી શક બનાવીશું બરાબર આ સૂરજ થઈ ગયું પછી બીજું છે કોબીજ કોબીજ અહીંયા આપેલું છે પછી આગળ બીજો ઉખાણાનો જવાબ હતો હો હોઠ હતો તો હોઠ આવી ગયો પછી બીજું શું હતું પછી હતો હિંચકો તો આપણે હિંચકા પર કરી દઈશું બરાબર પછી બીજો બીજો જવાબ પછી ચપટી હતું બરાબર ને તો ચપટી ઉપર આપણે શું કરવાનું છે આ રીતે તમારે ચોરસ બોક્સ બનાવી દેવાના છે પછી આગળ જોઈએ તો બીજા કયા કયા હતા તો પડછાયો હતો શું હતું પડછાયો તો પડછાયા ઉપર આપણે કરીશું તો તમારે વ્યવસ્થિત કરવાનું છે બરાબર આ રીતે પડછાયા ઉપર કરી દેવાનું છે આ રીતે તમારે બધા જ ઉખાણાના જવાબ તમારે તમારી નોટબુકમાં કરી દેવાના છે બરાબર તો આગળ આપણે જોઈએ બાકીના જે છે એ તમારે હોમવર્કમાં કરી લેવાના દાખલા તરીકે કોમ્પ્યુટર બાકી રહ્યું નાળિયેર બાકી રહ્યું જે બાકી રહ્યા એટલા તમારે તમારે જાતે શોધી લેવાના છે અમે તમને ઉદાહરણ તરીકે ત્રણથી ચાર બતાવી દીધા છે બાકીના જે બાકી રહ્યા એ તમારે જાતે શોધવાના છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચારની અંદર શું છે તો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો શું કરવાનું છે સમાનાર્થી શબ્દો લખવાના છે તો પહેલો શબ્દ છે પાન તો પાનને બીજું શું કહેવાય તો પાનને બીજું પાંદડું કહેવાય બરાબર તો આપણે પાંદડું અથવા પર્ણ પછી બીજો શબ્દ છે બીજો શબ્દ છે મો મો એટલે મુખ મો એટલે મુખ થશે પછી આગળનો શબ્દ છે ત્રીજો સંતાવું તો સંતાવું એટલે છુપાવું અથવા છુપાઈ જવું છુપાવું બરાબર આગળ શબ્દ છે ચોથો વૃક્ષ તો વૃક્ષ એટલે ઝાડ બરાબર પછી છે પગ પગ એટલે ચરણ પછી છઠ્ઠો શબ્દ છે દુનિયા તો દુનિયા એટલે જગત અથવા આલમ આ રીતે આપણે સમાનાર્થી શબ્દોના અર્થ સમાન અર્થ લખી શકીએ પછી આગળ છે પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો હવે વિરોધાર્થી શબ્દો લખવાના છે આપણે આગળ જોયા સમાનાર્થી સમાન વાળા શબ્દો જોયા હવે છે એના પછી વિરોધી વિરોધ અર્થ વાળા એટલે કે એના એકદમ જ ઉલટો અર્થવાળા શબ્દો જ્ઞાન તો અજ્ઞાન એનું વિરોધી શું થશે જ્ઞાનનું અજ્ઞાન પછી જન્મ તો જન્મનું થશે મૃત્યુ અથવા મરણ પછી છે ચતુર તો ચતુરનું થશે ડફોડ પછી આગળ છે નાનો

આપણે જોઈએ ઉનાળાની ઋતુની અંદર આપણને એકદમ સખત ગરમ હોવા જે લાગે લાગે એને શું કહેવાય એક શબ્દ લખવાનો તો એને કહેવાય લૂ શું કહેવા છે એને લૂ કહેવાશે બરાબર તો આપણે લૂ લખી દઈએ ઉનાળાની સખત ગરમ હોવા એટલે લૂ પછી ત્રણ ને ત્રણ આંખવાળું તો જે ત્રણ આંખવાળું હોય એને શું કહેવાય તો આપણે જોઈ ગયા તો એને નેત્ર બરાબર કેવાશે નેત્ર પછી આગળ છે ત્રીજું ચાર પાયા એક જાતનું આસન તો આપણે જોઈ ગયા તો એને શું બા બાજ અને શું બા બાજ બરાબર તો આ રીતે તમે એને એક શબ્દમાં ઉત્તર આપવાનો હોય છે બરાબર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર સાત ઉદાહરણ મુજબ કેવો કેવી કેવું શબ્દ લખો હવે કેવો કેવી કેવું એટલે આપણે જોઈએ સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુષકલિંગ બરાબર ને તો જે સ્ત્રીલિંગ હોય એટલે કે સ્ત્રી જાતમાં આવતું હોય એને આપણે કેવી કહીએ અને જે પુરુષ જાતમાં આવતું હોય એને કેવો કહીશું અને જેના લિંગ નાન્યતર જાતિમાં આવતું હોય એને કેવું કહીશું બરાબર તો ઉદાહરણ એક આપેલું છે કે પંખો તો આપણે પંખો બોલવું હોય તો પંખો કેવો દેખાય છે પંખો કેવો ફરે છે એવું બોલીશું ને એવું તો નહીં બોલીએ ને કે પંખો કેવી દેખાય છે પંખો કેવું દેખાય છે યોગ્ય ના લાગે તો આપણે પંખો કેવો દેખાય છે પંખો પુલ્લિંગ શબ્દ છે એટલે એની સાથે પુલ્લિંગ શબ્દ કેવો આવશે એવી જ રીતે કેરી તો કેરી સાથે કયો શબ્દ આવશે કેવો આવશે કેવી કે કેવું જો તમને ના આવડે તો તમારે શું કરવાનું ત્રણે ત્રણ શબ્દોને લગાવી જોવાના દાખલા તરીકે કેરી કેવો કેરી કેવો લાગે કેરી કેવી લાગે કેરી કેવું લાગે આ ત્રણે ત્રણ વાક્ય બનાવ્યા બરાબર મેં તેમાંથી કયા વાક્ય કયું વાક્ય યોગ્ય લાગ્યું તે આપણે જોવાનું તો કેરી કેવો લાગ્યું યોગ્ય લાગે ના તો કેરી કેવી લાગી આ વાક્ય આપણે યોગ્ય લાગે તો કેરી સાથે કેવી શબ્દ આવશે બરાબર એવી રીતના કાંટો તો કાંટાને પણ આપણે આ રીતે ત્રણે ત્રણ શબ્દોની અંદર ગોઠવી જવાનું કાંટો કેવો હોય છે કાંટો કેવી હોય છે કાંટો કેવો હોય છે તો એ પુલ્લિંગમાં આવશે કે કાંટો કેવો બરાબર પછી કોમ્પ્યુટર તો કોમ્પ્યુટર એ નાન્યતા જાતિમાં આવશે એટલે કે કોમ્પ્યુટર કેવો કોમ્પ્યુટર કેવી કોમ્પ્યુટર કેવું તો કેવું આવશે અંદર આગળ ચોથો શબ્દ જીભ जीभ तो के भी चा जीभ केव चाले जीभ चाले छे, बराबर तो आप शू कही जीभ जोड़े शब्द क्यों आ केवी कारण के जीभ ए स्त्रीलिंग शब्द है पीछे आगमो शब्द है चांदो तो चांदा मटे कोई वाक्य बना दिए कि चांदो सुंदर देखाय चांदो चांदो केव देखाय चांदो केवी भी देखाय ચાંદો કેવું દેખાય છે તો કયું વાક્ય યોગ્ય લાગશે તો ચાંદો કેવો દેખાય છે ચાંદો શબ્દ એ પુલ્લિંગ છે તો એની સાથે પુલ્લિંગ શબ્દ આવશે કેવો બરાબર આગળ શબ્દ છે છઠ્ઠો શબ્દ છે નાળિયેર તો નાળિયેર માટે પણ આપણે આ રીતે કરી દેવાનું ના ખબર પડે તો કે નાળિયેર કેવો દેખા નાળિયેર કેવો છે નારિયેર કેવી છે નાળિયેર કેવું છે તો એમાં શબ્દ નારિયેર એ નપુષકલિંગ શબ્દ છે એટલે નારિયેર કે એવું એવો શબ્દ આવશે બરાબર તો આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ આડા અવળા સબ અક્ષરને ક્રમમાં ગોઠવી શબ્દ બનાવો હવે જુઓ અહીં ઉદાહરણ એક આપેલું છે આડા અવળા અક્ષર આપી દીધેલા છે એના ક્રમમાં ગોઠવીને શબ્દ યોગ્ય શબ્દ બનાવવાનો છે અહીં ઉદાહરણ આપેલું છે જુઓ ફ ફ ટાટ અક્ષરના ક્રમ આમ તેમ થઈ ગયેલા છે આડા આવળા થઈ ગયેલા છે તેને ગોઠવીને એક શબ્દ બન્યો છે જે ફ છે એ ફ છે એની જગ્યાએ આપણે ટા ફ બીજા નંબરના ફની જગ્યાએ ટા આવશે ફટા પછી ફ અને પછી ટ એટલે ફટાફટ શબ્દ બની ગયો એવી જ રીતે અહીં આપેલા શબ્દોને આપણે ક્રમમાં અક્ષર આડા આવળા થયેલા અક્ષરને ક્રમમાં ગોઠવીને શબ્દ બનાવવાનો છે બરાબર તો પહેલો શબ્દ છે સરરી સરરી તો સર અંદર જે સો પહેલો આવશે પછી છેલ્લો શબ્દ રી છે તે આવશે અને છેલ્લે ર આવશે એટલે કયો શબ્દ બનશે શરીર બરાબર પછી બીજો અજવા અજવાની અંદર અ પહેલો આવશે પછી જે છેલ્લો વા છે તે આવશે અને છેલ્લે જો આવશે એટલે કયો શબ્દ બનશે અવાજ પછી ત્રીજો શબ્દ છે કસર કંસર સર તો એમાં પહેલો સ આવશે આવશે પછી ક આવશે અને ર એટલે વચ્ચેનો જે શબ્દ અક્ષર છે વચ્ચેનો જે અક્ષર છે સ એ પહેલો આવશે એટલે કયો શબ્દ બનશે તો શંકર બરાબર એવી જ રીતે ચોથો શબ્દ છે જ જબાઠ જબાઠમાં આપણે પહેલો કયો અક્ષર મૂકીશું તો બા પછી જ અને પછી ઠ એટલે કયો શબ્દ બની જશે તો બા જ ઠ બરાબર આ રીતે તમારે શબ્દ પહેલો શરીર બીજો અવાજ ત્રીજો શંકર અને ચોથો બરાબર પછી આગળ જોઈએ તો પ્રશ્ન નંબર નવ નીચેના શબ્દો શબ્દકોષના ક્રમમાં લખો હવે શું કરવાનું છે અહીં આપણે શબ્દકોષના ક્રમમાં ગોઠવવાનું છે બરાબર તો આપણે શબ્દકોશના ક્રમમાં જ્યારે ગોઠવતા હોઈએ છીએ ત્યારે પહેલાં સ્વરથી શરૂઆત કરવાની હોય છે પછી વ્યંજનથી શરૂઆત કરવાની હોય છે બરાબર ને તો અહીં સ્વરથી કોઈ શબ્દની શરૂઆત થતી નથી તો આપણે પહેલાં વ્યંજનમાં જોઈશું તો વ્યંજનની અંદર પહેલો કથી ચાલુ કરીશું પછી વ્યંજનથી ચાલુ કર્યા પછી એને બારકસર પ્રમાણે ગોઠવવાની હોય છે તો પહેલો શબ્દ આવશે અહીં ક પછી ખ નથી ને ગ આવશે એટલે કે ગોખલો શબ્દ પહેલાં આવશે પછી કયો શબ્દ આવશે પ એટલે કે પાંદડું પછી આવશે બકરી અને છેલ્લો શબ્દ હોય તો સૂરજ આવશે બરાબર એટલે પહેલો આવશે ગોખલો પાંદડું બકરી અને સૂરજ આ રીતે શબ્દકોષના ક્રમમાં ગોઠવણી કરી શકાય છે તો મિત્રો આ જે પાંચમો ઉખાણા છે એ આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને નવા ચેપ્ટર સાથે ફરી પાછા મળીશું